धातु कर्म विधिना उष्मागतिकीय सिद्धांतों तो उष्मागति शास्त्र अपने धोरण 11 खूबज सारी रीते आखू प्रकरण भणेला एना संबंधित एना समीकरणों एनी साथे संकळायेला डेल जी के एंट्रोपी से एंथाल्पी से ए साथे संकळायेला बधा तबक्काओ अपने अभ्यास करेला ने ए संबंधित बधी ज माहितीओ ત્યાં આપણે મેળવેલી એના સંબંધિત બેઠો ટોપિક એક ત્યાં જે આપણે અભ્યાસ કરેલા એનો અહીં આપેલો છે. તો હવે ધાતુ કર્મવિધિના સિદ્ધાંતો સમજવામાં ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પાયાના ખ્યાલો જેવા કે રાસાયણિક સંતુલન, સંતુલન અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી થી પરિચિત હોવું જરૂરી. આ બધી વસ્તુ વિશે તમે સારી રીતે જાણો છો. જો આમાં જે આપેલું છે ધાતુ વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જ્યારે ધાતુ છૂટી પડતી હોય ત્યારે એની સાથે સંબંધિત એન્થાલ્પી, સમીકરણ, તાપમાન, એન્ટ્રોપી જો હોય તો એ બધીની કેલ્ક્યુલેશન કરીને આપણે મુક્ત ઉર્જા ગણીને પ્રક્રિયા સરળતાથી આપમેળે થશે કે નહીં એની માહિતી મેળવી શકીએ. જો ડેલ જે ઋણ મળે તો સ્વાભાવિક પ્રક્રિયા આપમેળે થશે, તો આપણે એ પ્રોસેસમાં આગળ વધવું જોઈએ. નહીંતર પ્રણાલીને એવી બનાવવી જોઈએ કે જેથી કરીને ડેલ સીનું મૂલ્ય કેવું બને, ઋણ બને. એન્થાલ્પી, તાપમાન અને એન્ટ્રોપીમાં જરૂરી એવા ફેરફાર કરીને પ્રણાલી છે એ આપમેળે બને એવું આખું સેટઅપ બનાવીએ તો આપણને જરૂરી જે ધાતુ છે એ વધુમાં વધુ મળે. તો આપણે આ સમીકરણ સારી રીતે જાણીએ છીએ, ડેલ જી ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ માઇનસ ટી ડેલ એસ. તો એમાં જોયું કે ડેલ જી બરાબર મુક્ત ઉર્જા છે, ડેલ એસ બરાબર એન્થાલ્પી ફેરફાર છે, ડેલ એસ બરાબર એન્ટ્રોપી ફેરફાર છે. એ જ રીતે બીજું સમીકરણ પ્રમાણિત મુક્ત ઉર્જા બરાબર માઇનસ આર ટી એલ એન કે એને આપણે બીજી રીતે લખીએ તો માઇનસ 2.33 લો આર ટી લોગ કે જેમાં કે છે એ સંતુલન અચળાંક છે, આર છે એ વાયુ અચળાંક છે અને ડેલ જી 0 છે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર દર્શાવે. તો હવે બંને સમીકરણમાં જો જે તે કિંમતો આપણને આપેલી હોય ને એ દર્શાવે મૂકે અને એના ઉપરથી ડેલ જીની કિંમત મળે અથવા તો ડેલ જીની કિંમત આપેલી હોય એના ઉપરથી જો કેની કિંમત મળે તો એની સાથે સંકળાયેલા વિધેયો કે જો ડેલ જીના ત્રણ મૂલ્યો શક્ય બને, કાં ધન મૂલ્ય મળે, શૂન્ય મળે અથવા તો ઋણ. અને એ જ રીતે કેના પણ જો કે ત્રણ મૂલ્યો લેસ ધેન 1, ગ્રેટર ધેન 1 અને ઇઝ ઇક્વલ ટુ 1 ત્રણ સંભવી શકે. તો હવે ત્રણમાં જો ડેલ જીનું મૂલ્ય ધન હોય તો કેનું મૂલ્ય કેવું મળશે, તો કે એક કરતા ઓછું. કે ડેલ જીનું મૂલ્ય ધન મળશે ત્યારે કે નું મૂલ્ય હંમેશા કેવું હશે, તો કે લેસ ધેન 1. તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય, નિપજોનું પ્રમાણ પ્રક્રિયકો કરતાં ઓછું રહે. તો જો નિપજ જ અહીંયા ઓછી મળે છે તો આ પ્રણાલીની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો બીજું કે ડેલ જીનું મૂલ્ય જો શૂન્ય હોય તો કે નું મૂલ્ય કેટલું થાય, તો કે એક. તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે, નિપજો અને પ્રક્રિયકોના પ્રમાણ સરખા હશે તો પણ પ્રક્રિયા આગળ વધશે નહીં. ત્રીજું કે ડેલ જીનું મૂલ્ય ઋણ તો કે નું મૂલ્ય ગ્રેટર દેન હોય, ગ્રેટર દેન 1 તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, તો નિપજોનું પ્રમાણ વધારે. તો સ્વાભાવિક છે કે આપણે નિપજ જ વધારે જોઈએ છીએ. તો શક્ય બને ત્યાં સુધી ડેલ જી નું મૂલ્ય કેવું મળવું જોઈએ, તો કે ઋણ, અથવા તો કે નું મૂલ્ય કેવું મળવું જોઈએ, તો કે ગ્રેટર દેન 1. તો આ રીતે આખું પ્રણાલીમાં છે ડેલ જી અથવા તો કે ની મૂલ્ય, ડેલ જી નું ઋણ મૂલ્ય અથવા તો કે નું ગ્રેટર દેન 1 પ્રમાણમાં મૂલ્ય મળે આપણને, તો એવું આખું એરેન્જમેન્ટ ગોઠવીએ તો આપણને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે અને નિપજો પણ વધુ પ્રમાણમાં મળશે. ને આ ઉપરાંત જુઓ કે લ સેટલના નિયમ પણ અગત્યનો ભાગ ભજવે. લ સેટલનો નિયમ જો તાપમાન, દબાણ, સાંદ્રતા જે તે પરિબળો પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એમાં કોઈ પણ એવો ફેરફાર કરવામાં આવે જે તે પરિબળમાં કે પ્રક્રિયા છે શક્ય એટલી આગળ વધે અને વધુ પ્રમાણમાં નિપજ મળે, તો એ પ્રમાણે આખું સેટઅપ ગોઠવીને આગળ વધવું જોઈએ કે જેથી કરીને આપણને યોગ્ય નિપજ અથવા તો યોગ્ય પરિણામ મળે. હવે રેડોક્સ પ્રક્રિયા માટે ઓપ્ટિમમ સ્થિતિ સમજાવો.
તો રેડોક્સ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે તેના ડેલ જી ઝીરોનું મૂલ્ય ઋણ મળે, મીન્સ કે સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય. જો કે તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક, પરંતુ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે નુકસાનકારક બને, તેમજ રિડક્શન કરતાં એવો જોઈએ હોવું જોઈએ કે ધાતુના ઓક્સાઇડ સાથે તેની રિડક્શન પ્રક્રિયા શક્ય તેટલી સ્વયંસ્ફુરિત હોવી જોઈએ, તેથી ધાતુ ઓક્સાઇડ રિડક્શન પ્રક્રિયાની ક્ષમતા વધુ મળે. તો એ તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા છે એવી જ આપણે ગોઠવવાની, કે જેથી કરીને ધાતુ ઓક્સાઇડમાંથી શક્ય એટલી ધાતુ વધુ પ્રમાણમાં સ્વયંસ્ફુરિત રીતે બને અને પ્રક્રિયા આગળ વધે. તો અહીંયા દર્શક તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક, જ્યારે ઉષ્મા ક્ષેપક માટે નુકસાનકારક. તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો જરૂરી છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ઉષ્મા છૂટી પડતી હોય તો એના માટે તાપમાનનો વધારો નુકસાનકારક છે. તો એ પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો રિડક્શન માટે કાર્બન મોનોક્સાઇડ અથવા તો કોઈ પણ ધાતુ નિકલ પેલેડિયમ અથવા તો પ્લેટિનમનો ઉપયોગ કરીને વધુ ધાતુઓ મેળવી શકાય. ટૂંકમાં રિડક્શન કરતાની પસંદગી ડેલ જી ઝીરોના ઋણ મૂલ્યની માત્રા પર રહેશે. મીન્સ કે રિડક્શન કરતાં એવો પસંદ કરો કે જેથી કરીને ડેલ જી ઝીરોની મૂલ્ય કેવું મળે, આપણને ઋણ મળવું જોઈએ, કે જેથી કરીને નિપજ વધુ પ્રમાણમાં મળે. તો સંતુલનના અભ્યાસ પરથી કોઈ પણ પ્રક્રિયામાં વધુમાં વધુ નિપજ મેળવવા કેનું મૂલ્ય વધુમાં વધુ અને તેને અનુરૂપ ડેલ જી ઝીરોમાં વધુ ઘટાડો ફાયદાકારક છે. મીન્સ કે ડેલ જી ઝીરો ઋણ અને કે લેસ ધેન વન એટલે 1 કરતાં વધારે હોવું જોઈએ, કે જેથી કરીને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને. તો આથી તાપમાન, દબાણ અને રિડક્શન કરતાં વગેરેનો સમન્વય કરીને ઓપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કરી શકાય, તો શક્ય તેટલી વધુ નિપજ મેળવી શકાય. જો ઓપ્ટિમમ સ્થિતિ મીન્સ કે સંતુલન, કે કોઈ પણ તાપમાન, દબાણ અને રિડક્શન કરતામાં પ્રક્રિયકો જે તે પ્રક્રિયા સાથે સંકળાયેલા પરિબળો છે એમાં એવા ફેરફારો કરો કે જેથી કરીને વધુમાં વધુ નિપજ મળે, ને એવું આખું આપણે સેટઅપ ગોઠવીએ તો એને ઓપ્ટિમમ સ્થિતિ તરીકે ઓળખી શકીએ. તો અગત્યનું છે ધ્યાનમાં રાખવું, તાપમાન, દબાણ અને રિડક્શન કરતાં વગેરેનો સમન્વય કરીને ઓપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કરી શકાય અને વધુમાં વધુ નિપજ મેળવી શકાય. તો આવા ઉષ્માગતિકીય સિદ્ધાંતો ભૌતિક રાસાયણિક સિદ્ધાંતો પણ કહેવાય. તો ડેલ ઝીનું ઋણ મૂલ્ય કઈ રીતે પ્રક્રિયાને નિપજ તરફ લઈ જાય, તો એ આપણે જાણીએ છીએ. આ સમીકરણ છે ડેલ ઝી ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ માઇનસ ટી ડેલ એચ સમીકરણ, કે એમાં તાપમાનનું મૂલ્ય, એન્ટ્રોપીનું મૂલ્ય, તો તાપમાનનું મૂલ્ય વધારીએ તો એન્ટ્રોપી પ્રમાણ વધે, તેથી ટી ડેલ એચ પણ વધે, પરિણામે ડેલ એચ માઇનસ ટી ડેલ એચ અથવા તો ડેલ ઝી ઋણ બનવાની પ્રક્રિયા આગળ વધશે. રેડી? તો જો ટી ડેલ એચ આ મૂલ્ય વધશે તો જ પ્રક્રિયા જે છે એમાં ડેલ ઝીનું મૂલ્ય ઋણ બનશે, તો જ પ્રક્રિયા આગળ વધશે. તો તાપમાન વધારીએ તો ટી ડેલ એચનો ગુણોત્તર પણ વધશે અને ડેલ ઝીનું મૂલ્ય ઋણ તરફ આગળ વધે, તો નિપજ પણ આગળ આપણને વધુ પ્રમાણમાં મળવાની શક્યતા વધે. તો પ્રક્રિયા માટે ડેલ ઝીનું મૂલ્ય છે નિયત તાપમાને નિશ્ચિત હોવાથી પ્રક્રમમાં પ્રક્રિયકો અને નિપજોને એકઠા કર્યા બાદ પ્રક્રિયા પરિબળો સાંદ્રતા, તાપમાન, દબાણ વગેરે એવી ગોઠવ્યા કે જેથી કરીને ડેલ ઝીનું મૂલ્ય ઋણ થાય, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને અને નિપજ આપણને વધુ પ્રમાણમાં મળે. તો એવો આખો એરેન્જમેન્ટ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે ગોઠવવો આવશ્યક છે, જેથી કરીને આપણને ધાતુ મેળવવામાં ઘણો બધો ફાયદો અને વધુ પ્રમાણમાં નિપજ મેળવી શકીએ. તો એલિંગમ આકૃતિઓ, તો કોને કહેવાય, તો કે ડેલ જી ઝીરો વિરુદ્ધ ટીના આલેખો દોરીને તેનો અભ્યાસ વૈજ્ઞાનિક એલિંગહામે કરેલો હોવાથી આ આલેખો એલિંગહામ આકૃતિઓ તરીકે ઓળખાય છે. તેની કેટલીક ઉપયોગિતા અને મર્યાદાઓ પણ છે. તો આ વૈકલ્પિક તરીકે ખૂબ જ અગત્યનું ડેલ જી ઝીરો વિરુદ્ધ ટીના આલેખો, કે જેને એલિંગહામ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે, વિકલ્પની દ્રષ્ટિએ આઈએમપીઓ છે. તો જ્યારે રિડક્શન કરતા પદાર્થ પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે તેનો ઓક્સાઇડ બને અને ધાતુ ઓક્સાઇડ રિડક્શન પામે, રિડક્શન કરતા પદાર્થનું કાર્ય ડેલ જીનું મૂલ્ય ઋણ કરવાનું હોય છે. આમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની મુક્ત ઉર્જા તફાવત શૂન્ય થવો જોઈએ.
અને રિડક્શન પ્રક્રિયાથી ધાતુ મેળવવામાં સંકળાયેલા ઉષ્મગતિકીય સિદ્ધાંતોને આધારે કહી શકાય કે તાપમાનમાં વધારો ડેલ જે ઝીરોના ઋણ મૂલ્ય તરફ લઈ જશે. તો આ બધો આપણે આગળ પણ આની ચર્ચા કરી અને ધોરણ 11માં પણ આનો અભ્યાસ આપણે ડીપમાં કરેલો છે. તો આ બધા ઉપર સમીકરણો ઉપરથી આપણને તારણ મળે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે જુદા જુદા એન્થાલ્પી, એન્ટ્રોપી અને તાપમાનમાં એવો ફેરફાર કરીને મુક્ત ઉર્જાનું મૂલ્ય છે શક્ય એટલું ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે અને સ્વયંસ્ફુરિત આગળ વધશે પ્રણાલી. તો હેમેટાઇટમાંથી આયનનું નિષ્કર્ષણ. તો હેમેટાઇટ મીન્સ કે Fe2O3 અને એમાં આયન ધાતુ આવેલી છે. તો એ આયનનું નિષ્કર્ષણ હેમેટાઇટમાંથી કરવું છે. તો આમ સંબંધિત ત્રણ તબક્કાઓ, ભુંજન, કેલ્સિનેશન, રિડક્શન અને પ્રદ્રાવણ અને છેલ્લે શુદ્ધિકરણ. તો ભુંજનનો આપણે એ પહેલાં પણ આગળના લેક્ચરમાં અભ્યાસ કરેલો કે જો આયન ધરાવતી ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુનું કોક મીન્સ કે કોલસો ભઠ્ઠીમાં ગરમ કરીને ભુંજન કરવામાં આવે જેથી ભેજ કાર્બોનેટનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય અને FeOનું Fe2O3માં રૂપાંતરણ થતું હોવાથી સિલિકા સાથે સંયોજાઈને પ્રદ્રાવણ મીન્સ કે સ્લેગ બનાવતો નથી અને ભઠ્ઠીમાં રહેલું મિશ્રણ છિદ્રાળુ બને. જો ઓક્સાઇડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે હોય તો એને ઓક્સાઇડમાં સરળતાથી ભુંજન પદ્ધતિ દ્વારા અથવા તો કેલ્સિનેશન પદ્ધતિ દ્વારા છૂટું પાડી શકાય. આપણે એ પહેલાંના લેક્ચરમાં પણ જોયેલો ને ટોપિક આખો ચર્ચા કરેલી. હવે રિડક્શન પદ્ધતિ મીન્સ કે વાત ભઠ્ઠીમાં જુઓ કે જે હેમેટાઇટની આયનની મુખ્ય ખની છે એનું રિડક્શન કરીને આયન છૂટું પાડવું. તો ભુંજનથી મળેલી છિદ્રાળુ મિશ્રણમાં લાઇમસ્ટોન, કોક વગેરે ઉમેરીને તેને આકૃતિમાં નીચે આકૃતિ આપેલી એમાં દર્શાવ્યા મુજબ વાદભઠ્ઠીના ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે ઓક્સાઇડનું આયન ધાતુમાં રિડક્શન થાય છે. તો વાદભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓ સમજમાં ઉષ્માગતિશાસ્ત્ર ઉપયોગી નિવડન ભઠ્ઠીમાં કે જે પ્રક્રિયાઓ થઈ અહીંયા દર્શાવેલી છે. તો અહીંયા જોઈ શકો કાચી ધાતુ લાઇમસ્ટોન ને કોક અહીંયાથી ઉપરથી ઉમેરવામાં આવશે અને ભઠ્ઠીમાં આ રીતે જુદું જુદું તાપમાન નીચેથી તમે જોઈ શકો કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉપર જાઓ એમ તાપમાનનો તફાવત ગોઠવેલો છે. નીચે જુઓ તો ખૂબ જ ઊંચું તાપમાન કે જ્યાં જે ઉપરથી મિશ્રણ જે આપણે ઉમેર્યું છે એ અહીંયા પીગળશે અને અહીંયા જે આયન છે પીગળિત લોખંડ છૂટું પડશે અને બાકી બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ અહીંથી જુઓ કે CO અથવા તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટી પડશે અને અહીંથી જો હવા અને ઓક્સિજનનો પ્રવાહ લાગુ પાડવામાં આવશે જેથી કરીને તાપમાન છે એ વધુ ને વધુ ક્રિએટ ભઠ્ઠીમાં થાય. સામાન્ય લોખંડને તમે જો ગરમ કરવાની ભઠ્ઠીઓ તો આપણે જોયેલી હશે. તો આ રીતે જો કે આયન છે એ વાદ ભઠ્ઠી દ્વારા જુદા જુદા તાપમાનનો આખો સેટઅપ ગોઠવીને છૂટું પાડવામાં આવતું હોય છે. તો એમાં જુઓ કે આયન ઓક્સાઇડ છે એની સાથે કાર્બન સાથેની પ્રક્રિયા થશે તો સરળતાથી આયન અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડશે. તો બેઝિક પ્રક્રિયા છે આ રીતે જુઓ કે આયન ઓક્સાઇડ હશે તો એમાંથી સરળતાથી આયન છૂટું પાડી શકાય. તો કોક સીધું જ રિડક્શન કરી શકે. કોક મીન્સ કે કાર્બન કાર્બન સાથે FeOમાંથી મળતું O2 સંયોજીને CO કાર્બન મોનોક્સાઇડ વાયુ બનાવે છે. તો આ રીતે અનુક્રમે જો કે બે પ્રક્રિયાઓ આયન ઓક્સાઇડમાંથી આયન છૂટું પડશે અને દરમિયાન કાર્બન મોનોક્સાઇડ પણ છૂટું પડશે અને એ સમીકરણ 2 અને 3 ના મુક્ત ઉર્જા તફાવત પણ અહીંયા દર્શાવેલ છે. જેમાં આયન ઓક્સાઇડમાંથી આયન છૂટું પડે અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ છૂટું પડે અને એ જે પ્રક્રિયાઓ છે એ સંબંધિત મુક્ત ઉર્જા પણ ની વેલ્યુઓ પણ ત્યાં સંકળાયેલી હોતી હોય છે. તો ઉપરયુક્ત સમીકરણના સમન્વયથી જો કે સમીકરણ 1 મળે મીન્સ કે આ એટલે બંને સમીકરણો ઉપરથી જ રાસાયણિક પ્રક્રિયા થઈને મુક્ત ઉર્જાનો તફાવત તેની સાથે સંકળાયેલો હશે અને એ સંબંધિત તાપમાનના અભ્યાસ પરથી જુદા જુદા તાપમાને ડેલ્ટા જીમાં
થતા ફેરફારનો અભ્યાસ કરીને વાદભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓમાં તાપમાનનું નિયંત્રણ કરીને પ્રક્રિયા પરિણામે તેવું કરી શકે અને વાદભઠ્ઠી ખૂબ જ ઊંચી છે અને જુદી જુદી ઊંચાઈ તાપમાન પણ જુદા જુદા હોય છે. 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. આપણે વાદભઠ્ઠી અહીંયા જોઈએ તો એ જુદા જુદા તાપમાનના સેટઅપ અહીંયા ગોઠવેલા છે અને જુદા જુદા તાપમાને જુદી જુદી પ્રક્રિયા થઈને આપણને લોખંડ પીગળી સ્વરૂપમાં મળશે. તો ભઠ્ઠીમાં જો આપણે હેમેટાઇટ શરૂઆતમાં હેમેટાઇટ ઉપરથી ઉમેર્યો તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને સૌ પ્રથમ Fe3O4 અને CO2 છૂટો પડશે અને Fe3O4 ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, FeO બનશે. પછી FeOની પ્રક્રિયા કાર્બન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી Fe અને કાર્બન ડાયોક્સાઇડ પણ છૂટો પડશે અને Fe2O3 હશે તો એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને FeOમાં છૂટું પડશે અને CO2 એ દરમિયાન છૂટો પડશે. તો એ CO2 છે અનુક્રમે કાર્બન તો આપણે ઉપરથી ઉમેરીએ છીએ એ પ્રક્રિયામાં ભળશે, એમાં જો કે CO નું નિર્માણ થશે. તો અને એ દરમિયાન અહીંયા જો FeO જે છૂટો પડ્યો એ FeOCO સાથે પ્રક્રિયા કરશે, Fe અને CO2 છૂટું પડશે. તો આખી પ્રક્રિયા તમે જોયો, બધી પ્રક્રિયાઓમાં અનુક્રમે જે ઉપરથી તમે કોક છે અહીંયા જો લાઇમસ્ટોન કોક અને કાંસી ધાતુ ઉમેરો તો અનુક્રમે કાર્બન મોનોક્સાઇડ એ આપમેળે પછી જનરેટ થશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ જનરેટ થશે. એ પ્રક્રિયાઓ અનુક્રમે આપમેળે બધી પ્રક્રિયાઓ પછી થતી જાય અને અનુક્રમે જો કે લાસ્ટમાં આપણને આયન છૂટું મળશે, આયન ધાતુ છૂટી પડશે. તો લાઇમસ્ટોનનું વિઘટન થઈને મળતો કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડને, અને કાંસી ધાતુમાંથી સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરે, સ્લેગ પીગળિત હોવાથી આયનથી અલગ પાડી શકાય. સ્લેગ મીન્સ KPSiO3. તો વાદભઠ્ઠીમાં જુદા જુદા તાપમાને થતી પ્રક્રિયાઓ પણ દર્શાવી છે. આ બેઝિક માહિતી છે કે ક્યારેક વૈકલ્પિક તરીકે આવે 500 થી 900 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. તો જો એ હિમેટાઇટ છે એની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી Fe3O4 અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે, Fe3O4ની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને FeOમાં રૂપાંતરણ થાય. એ જ રીતે લાઇમસ્ટોન આપણે ઉપરથી ઉમેરવાનું, ક્વિક લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડને CO2માં રૂપાંતરણ થાય, કેલ્શિયમ કાર્બોનેટની સિલિકા સાથેની પ્રક્રિયા થઈને કેલ્શિયમ સિલિકેટ મીન્સ કે સ્લેગનું પણ નિર્માણ થશે કેલ્શિયમ સિલિકેટ સ્વરૂપે. તો આ રીતની પ્રક્રિયાઓ છે એ 500 થી 900 કેલ્વિન તાપમાનના ગાળામાં સંકળાયેલી છે. હવે 1200 કેલ્વિન તાપમાને તો કે આયન ઓક્સાઇડ જે અહીંયા ઉપર આપણને છૂટો પડ્યો એટલે આયન ઓક્સાઇડ, એની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈને આયન ધાતુ છૂટી પડશે, અથવા તો આયન ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા થઈને આયન અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે. આ 1270 કેલ્વિન તાપમાન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે. અને 2170 કેલ્વિન તાપમાને નીચે જો આપણને પીગળિત સ્વરૂપે સ્લેગ મળશે અને 2170 કેલ્વિનથી ઊંચા તાપમાને પીગ આયન મીન્સ કે લોખંડ છૂટો પડશે. એમાં કાર્બનની ટકાવારી જો તો 4% જેટલી હોય છે, બાકી અન્ય અશુદ્ધિ તરીકે અલ્પ પ્રમાણમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ જેવી અશુદ્ધિઓ પણ હોઈ શકે જેને પીગ આયન કહે છે. અને પીગ આયનને જુદા જુદા આકારમાં ઘડી શકે. મોસ્ટ ટાઈમ પીછે વાદભઠ્ઠીમાંથી આયન જે છૂટું પડશે એ 4% કાર્બન, અન્ય અશુદ્ધિ તરીકે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ હોઈ શકે અને જેને પી ગાયન તરીકે ઓળખવામાં આવે છે. તો ઘડતર લોખંડ છે પી ગાયન કરતાં અલગ છે, એમાં કાર્બનની ટકાવારી જો આશરે 3% જેટલું કાર્બન હોય અને સખત અને બરડ હશે ઘડતર લોખંડ. તો એ જે છે પી ગાયન આયનનો ભંગાર અને કોકના મિશ્રણમાં ગરમ હવા ફૂંકવાથી ઘડતર લોખંડ મળે છે, તેમાં કાર્બનનું પ્રમાણ 3% જેટલું. તો એમાં વિકલ્પની દ્રષ્ટિએ AMP છે, આશરે 3% જેટલું કાર્બનનું પ્રમાણ હોય તો ઘડતર લોખંડ 4% હોય તો પીગ આયન તરીકે ઓળખાય. પીગ આયન આયનનો ભંગાણ અને કોકના મિશ્રણથી તમે જો ઘડતર લોખંડ બનાવી શકાય. તો 2 માર્ક્સનો આ રીતે પ્રશ્ન બની શકે સરસ મજાનો, કે સ્લેગ એટલે શું, તેની સી જરૂરિયાત છે, તે કઈ ધાતુના નિષ્કર્ષણમાં વપરાય છે. તો સ્લેગ છે એ હલકો હોવાથી મિશ્રણ ઉપર તરતો રહે છે અને તેને વખતોવખત મિશ્રણ પરથી દૂર કરવામાં આવે છે. આમ પ્રદ્રાવણ દરમિયાન આયન ઓક્સાઇડ સ્લેગ રૂપે દૂર થાય. તો FeO અને SiO2ના મિશ્રણ FeSiO3ને સ્લેગ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી બીજું છે, આપણે આ પહેલાંના ટોપિકમાં અભ્યાસ કરી ગયેલા
FeSiO3 ને સ્લેગ કહેવાય, જ્યારે CO2S અને FeS ના મિશ્રણને શું કહેવાય, મેટે તરીકે ઓળખવામાં આવે છે. કે જે પાત્રના તળિયે એકઠું થાય તેને પણ સરળતાથી તમે દૂર કરી શકો. તો અત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો એના ઉપરથી આ રીતની પણ પ્રશ્ન બને કે આયર્ન સલ્ફાઇડની હાજરી હોય ત્યાં સુધી આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થતું નથી, કારણ આપો. તો તમે જે આપણે અભ્યાસ કર્યો એના આધારે તમે આ રીતે પ્રશ્ન તરીકેની રજૂઆત દર્શાવી શકો કે સ્વાભાવિક છે કે આયર્ન સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ છે, જો એની પ્રક્રિયા આપણે ધાતુ મેળવવા માટે સીધો જ પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ તો એમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટવો પડશે કે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતરણ કરશું તો વાયુ જુઓ કે સલ્ફર ડાયોક્સાઇડ છૂટવો પડશે નહીં. અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સરળતાથી રિડક્શન કરવું પણ મુશ્કેલ છે, એટલે એને ઓક્સાઇડમાં ફેરવવી પડશે અને ઓક્સાઇડનું રિડક્શન ઝડપથી થાય. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને ફિન પ્લવન પદ્ધતિ પછી જો ગુંજન કેલ્સિનેશન દ્વારા ઓક્સાઇડમાં ફેરવીને એનું તમે સરળતાથી રિડક્શન કરી શકો. તો પાયરાઇટ્સની નીચી જાતની કાચી ધાતુ છે એને ભીની ધાતુ કર્મવિધિ, જ્યારે ઊંચી જાતની કાચી ધાતુ છે એને સૂકી ધાતુ કર્મવિધિ. જો વૈકલ્પિક દ્રષ્ટિએ અલગ અગત્યનું છે, પાયરાઇટ્સની નીચી જાતની કાચી ધાતુ ભીની ધાતુ કર્મવિધિ અને ઊંચી જાતની કાચી ધાતુ સૂકી ધાતુ કર્મવિધિ તરીકે ઓળખાય છે, કે જેનો ઉલ્લેખ આપણા પુસ્તકમાં નથી. ક્યારેક વૈકલ્પિક દ્રષ્ટિએ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે. તો લોખંડના સૌથી શુદ્ધ સ્વરૂપો જણાવી તેની બનાવટ લખો. તો વ્યવહારિક લોખંડમાં સૌથી શુદ્ધ સ્વરૂપો ભરતર લોખંડ અને દબનીય લોખંડ, આ બે પ્રકારના સ્વરૂપો છે, જેમાં ઘડતર લોખંડમાંથી પરાવર્તનની ભઠ્ઠીમાં ભરતર લોખંડ બનાવાય છે. અને આ ભઠ્ઠીમાં અંદરની બાજુ હેમેટાઇટનું પડ લગાવેલું છે અને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થાય. આ રીતે જુઓ તો પરાવર્તનની ભઠ્ઠીમાં ભરતર લોખંડનું નિર્માણ થાય છે, એ ધ્યાનમાં રાખો. આગળ આપણે પિગ આયર્ન અને ઘડતર લોખંડની પણ ચર્ચા કરી. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈને આયર્ન છૂટવું પડશે. લાઇમસ્ટોનને અભિવાહક તરીકે ઉમેરવામાં આવે, સલ્ફર સિલિકોન તથા ફોસ્ફરસનું ઓક્સિડેશન થઈને સ્લેગ સાથે નીકળી જાય. તો ધાતુને ભઠ્ઠીમાંથી બહાર કાઢીને રોલર વશેથી પસાર કરતા સ્લેગ દૂર થઈને આયર્ન ધાતુઓ મળે. આ ટોપિક છે, આપણે ઉપર પણ એની ચર્ચા કરી. અહીંયા પિગ આયર્ન અને ઘડતર લોખંડ અને બીજા જે લોખંડો છે શુદ્ધ સ્વરૂપ ભરતર લોખંડ તરીકે પણ હોય છે. તો આજના જે ટોપિક છે આમાં ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો એ સંબંધિત માહિતી એલિંગહામ આકૃતિઓ, આ એ સંબંધિત જુદા જુદા ધાતુ તત્વો માટે જુદા જુદા ડેલ જી ઝીરો વિરુદ્ધ ટીની આકૃતિઓ દર્શાવી છે. એ સંબંધિત મુક્ત ઉર્જા અને તાપમાન દર્શાવ્યું છે, જેથી કરીને એ સંબંધિત ઘણી બધી માહિતીઓ આ સંબંધિત છે કે જેની ચર્ચા આપણે પછી કરીશું. અને એ સંબંધિત વિકલ્પો પણ ઘણા બધા સારા એવા બને છે. બધી માહિતી છે વિગતવાર રિવિઝન કરજો અને અભ્યાસ કરવો જ્યાં ન સમજાય ત્યાં એના કોન્ટેક્ટ દ્વારા એની માહિતી મેળવીએ આપણે. આપણે જે અભ્યાસ કર્યો એ સંબંધિત ત્રણ કોયડાઓ આપેલા છે કે જે થિયરી બેઝ છે. વાદભટ્ટી દ્વારા આયનનું નિષ્કર્ષણ એ સંબંધિત પ્રક્રિયાઓ પ્રશ્નની દ્રષ્ટિએ એટલો અગત્યનો નથી, વૈકલ્પિક દ્રષ્ટિએ ઘણા બધા વિકલ્પોમાંથી
बनी शके। તો ધાતુ કર્મવિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગિતા જોઈએ તો આપણે તેમાં હવે ધાતુઓ છે એમનું જલીય પીગળિત દ્રાવણમાં રહેલા ધાતુ આયનોનું નિરીક્ષણ કરવા માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ઉપયોગી અને ફાયદાકારક નીવડી શકે. તો આ માટે વિદ્યુત વિભાજન અથવા તો રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને કોઈ ધાતુ ઉમેરીને પણ આયનોનું રિડક્શન કરી ધાતુ મેળવી શકાય. તો વિદ્યુત વિભાજન પદ્ધતિ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા જો કે કોઈ પણ ધાતુ છૂટી પાડવી છે તો એ પદ્ધતિમાં તમે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવનો ઉપયોગ કરીને એકની સક્રિયતા વધતા ઓછા પ્રમાણમાં રહીને યોગ્ય વોલ્ટેજ લાગુ પાડીને કોઈ પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ધાતુ છૂટી પાડી શકો. પણ એ રાસાયણિક જે પ્રક્રિયા છે એ આપમેળે થાય તો આપણને વધારે ફાયદો અને બેનિફિટ મળે. તો એ સંબંધિત વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સાથે સંકળાયેલી જે ઘટનાઓ છે આપણે ધોરણ 12માં પ્રકરણ 3 છે એમાં પણ ઘણો બધો એનો અભ્યાસ ડીપમાં આવશે. અહીંયા થોડીક એની બેઝિક માહિતી આપેલી છે જે આપણે અગાઉ પણ આનો અભ્યાસ કરેલો છે. તો પીગળિત ક્ષારોના વિદ્યુત વિભાજનથી રિડક્શન પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવી શકાય. તો આ માટે જાણીતા સમીકરણો છે કે ડેલ જી પ્રમાણિત ડેલ જી મુક્ત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત એન્થાલ્પી માઇનસ તાપમાન અને પ્રમાણિત એન્ટ્રોપીનો ગુણોત્તર ગુણાકાર રેડી. તો ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ ઝીરો માઇનસ ટી ડેલ એચ ઝીરો. ડેલ જી ઝીરો છે એ પ્રમાણિત મુક્ત ઉર્જા દર્શાવે. એ જ રીતે ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે અને તમે માઇનસ 2.33 લો આરટી લોગ કે તરીકે પણ દર્શાવી શકો. એ જ રીતે બીજું સમીકરણ ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઇ ઝીરો અને ઇ ઝીરો ઇઝ ઇક્વલ ટુ તમે જોવો તો આરટી અપોન એન એફ એલ એન કે. તો આ જે સમીકરણો છે બધા સમીકરણો આપણે ભણી ગયેલા છીએ અને હજી આનો વિગતવાર વિસ્તૃત અભ્યાસ ધોરણ 12માં પ્રકરણ 3માં આવવાનો છે. આ સંબંધિત ઘણા બધા દાખલાઓ પણ ત્યાં આપેલા છે. તો એમાં જોઈએ આપણે કે જે સમીકરણ ઉષ્માગતિશાસ્ત્રને સાંકળતું સમીકરણ છે કે પ્રમાણિત મુક્ત ઉર્જા બરાબર માઇનસ એન એફ પ્રમાણિત પોટેન્શિયલ. તો એમાં એન જે દર્શાવે છે પ્રક્રિયામાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે આપણે આ પ્રક્રિયા જોઈએ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કે અહીંયા +2 માંથી +2 માં ફેરફાર થાય. તો જે તે ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય તો એ એમાં એનની સંખ્યા દર્શાવે. તો અહીંયા પ્લસ અહીંયા 2 એન બરાબર આ પ્રક્રિયા માટે જોઈએ તો એન બરાબર 2 થશે. તો પ્રમાણિત ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત મુક્ત ઉર્જા દર્શાવે. એફ બરાબર જો તો ફેરેડે અચળાંક કે જેની કિંમત કોન્સ્ટન્ટનનું 500 કુલમ જેટલી હોય છે. જ્યારે ઈ ઝીરો છે એ જે તે રેડોક્સ પ્રક્રિયાના સંપૂર્ણ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. તો એ જે સમીકરણ છે ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ ઝીરો છે એ સંબંધિત જો આપણી પાસે પોટેન્શિયલ આપેલા હોય જે તે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પરથી એનની સંખ્યા ફેરેડે અચળાંક કોન્સ્ટન્ટ એ કિંમત મૂકીએ તો આપણને ડેલ જીની કિંમત મળે. જો ઋણ મળે તો આપણે કહી શકીએ સરળતાથી પ્રક્રિયા
થઈ શકશે, અથવા તો ડેલ ઝી ઝીરોની કિંમત હોય, એનની કિંમત હોય, અને ફેરેડે અચળાંક હોય, તો આપણને એની સાથે સંકળાયેલા પોટેન્શિયલ મળે, કે જેટલા પોટેન્શિયલ લાગુ પાડીએ તો પ્રક્રિયા છે એ આગળ વધશે. તો એ સમીકરણના આધારે પ્રક્રિયા આગળ વધશે, અથવા તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે બિનસ્વયંસ્ફુરિત, એના આધારે કહી શકીએ. તો ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરતાં ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ વધુ ઊંચા અને ધન હોય, તેથી રિડક્શન પોટેન્શિયલ ખૂબ જ નીચા અને ઋણ હોય માટે તેમનું રિડક્શન કરવું મુશ્કેલ બને. પરંતુ જો ઈ ઝીરોનું મૂલ્ય ધન મળે તો ડેલ જી ઝીરોનું મૂલ્ય કેવું? ઋણ થવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને. આ જે સમીકરણ છે એમાં આપણે ઈ ઝીરોની વેલ્યુ જે છે ધન મૂકશું તો ડેલ જી ઝીરો કેવું મળશે? ઋણ, તો પ્રક્રિયા આપમેળે થશે. પરંતુ જો ઈ ઝીરોની વેલ્યુ ઋણ મૂકશો તો ડેલ જી ઝીરો કેવું થશે? ધન, એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. તો શક્ય બને ત્યાં સુધી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય એવું એરેન્જમેન્ટ આપણે ગોઠવવું ખૂબ જ મહત્વનું છે, કે જેથી કરીને પ્રક્રિયા આપમેળે થાય. જો ઓછી સક્રિય ધાતુના આયનોના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે તો ધાતુઓ રિડક્શન પામીને ધાતુ સ્વરૂપમાં ફેરવાય અને ઉમેરેલી ધાતુ દ્રાવણમાં આયન તરીકે મળે. તમે ધોરણ 10માં પણ સક્રિયતા શ્રેણી જોયેલી છે, પ્લસ ધોરણ 11માં પણ 8માં ચેપ્ટરમાં પણ એ આવેલું છે. ઝીંક અને કોપરના સંબંધિત જો કે એક પ્રાયોગિક માહિતીના અનુસંધાનમાં પણ સમજાવેલું છે કે ભાઈ વધુ સક્રિય અને ઓછી સક્રિય ધાતુના અનુસંધાનમાં જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પણ તમે ઉમેરેલી ધાતુ દ્રાવણમાં આયન તરીકે છૂટી પાડી શકો. દાખલા તરીકે જો અહીંયા કોપર અને આયન છે તો Cu+2 આયન સ્વરૂપે હતું, તો Fe ની હાજરીમાં પ્રક્રિયા તમે કરશો તો કોપર છૂટું પડશે ના, Fe જે છે એ આયન સ્વરૂપે દ્રાવણમાં અલગ છૂટો પડશે. તો આ રીતે જે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોને સંબંધિત રાસાયણિક પ્રક્રિયાઓ છે સંકળાયેલી હોતી હોય છે, કે જે આપણે હજી ધોરણ 12માં એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ દરિયાના પાણીમાંથી ક્લોરીન મેળવવાની પદ્ધતિ, ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા પરથી સમજાવો. તો એ આ રીતે બની શકે, હવે દરિયાનું પાણી છે તો એની વિદ્યુત વિભાજન પદ્ધતિમાં તો કે ઇલેક્ટ્રોન ગુમાવો એટલે ઓક્સિડેશન, ને ઇલેક્ટ્રોન મેળવવો એટલે રિડક્શન. ખૂબ જ સારી રીતે તમને ખ્યાલ છે કે ધાતુમાંથી આયન બનીને ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ઓક્સિડેશન પ્રક્રિયા, અને ધાતુ આયન ઇલેક્ટ્રોન સ્વીકારીને ધાતુ આપે તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ને આ પદ્ધતિ મુખ્યત્વે અધાતુઓ માટે છે, જેમ કે દરિયાના પાણીમાંથી ક્લોરીન મેળવો. ક્લોરીન છે અધાતુ છે, રેડી? તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરેલો, આખું ચેપ્ટર આપણે એનું ભણેલા છીએ. તો આ જ માહિતી ત્યાં પણ આવેલી, તો અહીંયા પ્રક્રિયા ઉપરથી કે દરિયાના પાણીમાં જે ક્લોરીન છે એનું વિદ્યુત વિભાજન થશે તો એમાંથી H2 ને Cl2 અનુક્રમે કેથોડ અને એનોડ ઉપર છૂટું પડશે. તો એની સાથે સંકળાયેલ મુક્ત ઉર્જા કેટલી છે? પ્રમાણિત મુક્ત ઉર્જા તો કે 422 કિલો જ્યુલ જેટલી આપેલી છે. તો એ આ સમીકરણમાં ડેલ ઝી ઝીરો ઇઝ ઇક્વલ ટુ -NFe0 સેલ પરમાં તમે એની કિંમત મૂકશો તો તમને એ સંબંધિત E0ની વેલ્યુ મળશે -2.186 વોલ્ટ. તો જે દર્શાવે છે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે નહીં, પરંતુ તમે એ વોલ્ટેજ છે -2.186 વોલ્ટથી વધુ બાહ્ય EMF લાગુ પાડશો તો પ્રક્રિયા આગળ વધશે અને Cl2 વાયુ એનોડ પર અને દ્રાવણમાં NaOH રહેશે અને H2 વાયુ કેથોડ પર અનુક્રમે છૂટું પડશે. પરંતુ જો 2.186 વોલ્ટ કરતાં ઓછો તમે વોલ્ટેજ લાગુ પાડશો તો પ્રક્રિયા આગળ વધશે, અને એના કરતાં વધુ તમે વોલ્ટેજ લાગુ પાડશો ત્યારે આપમેળે પ્રક્રિયા આગળ વધશે અને અનુક્રમે ક્લોરીન અને H2 વાયુ છૂટવો પડશે. તો Cl2 બનવાની આ પ્રક્રિયા છે ઓક્સિડેશન છે, અને Cl2 એનોડ પર જમા થાય. ઓક્સિડેશન રિડક્શન તમે પ્રક્રિયા ઉપરથી પણ સારી રીતે નક્કી કરી શકો, કયો પ્રક્રિયક છે એ ઓક્સિડેશન કરતા અથવા તો કયો રિડક્શન કરતા છે. એક દાખલાકીય કેલ્ક્યુલેશન આપેલી છે કે જેનો આપણે ખૂબ જ ડીપમાં અભ્યાસ પ્રકરણ 3માં આવશે, આખું ચેપ્ટર આ સંબંધિત છે.
તો અહીંયા એક બેઝિક ઇ ઝીરો પોટેન્શિયલની વેલ્યુ, જો અહીંયા એક ઇ ઝીરોની વેલ્યુ આપેલી છે 0.37 વોલ્ટ, અને ઇ ઝીરો એફ ઇને સંબંધિત આપેલી છે -0.44 વોલ્ટ. તો ઇ ઝીરોની વેલ્યુ અને ડેલ જે ઝીરોની વેલ્યુ ગણો. તો એની રાસાયણિક પ્રક્રિયા છે, કોષનું સાંકેતિક નિરૂપણ આ પ્રકારનું આપેલું હોય, જે આપણે પ્રકરણ 3 આખું આ સંબંધિત છે, પરંતુ અહીંયા ઉલ્લેખ આવ્યો એટલે એની તમને એક બેઝિક માહિતી જણાવી દઉં. તો આ રીતનું સમીકરણ છે, તો બંનેમાં રાસાયણિક પ્રક્રિયા આ રીતે થતી છે કે ભાઈ એફ ઇ છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સી યુ છે એ બે ઇલેક્ટ્રોન મેળવે. તો કુલ પ્રક્રિયામાં જો બે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે, તો કે બે. તો એના ઉપરથી એન બરાબર કેટલા થશે, તો કે બે. એટલે બંનેમાં જો કે બે બે ઇલેક્ટ્રોન બે ગુમાવે ને બે મેળવે, એટલે એનની વેલ્યુ કેટલી થશે, બે. તો હવે બંનેના જો કે ઇ ઝીરો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ સી યુ કોપર અને આયનના આપેલા છે, તો એના ઉપરથી આ એક સૂત્ર છે કે ઇ ઝીરો સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ. રેડી? તો એ તમે કેથોડ અને એનોડની કિંમત મૂકશો તો તમને 0.87. જો કેથોડ છે 0.37, અહીંયા તમે આ જે આપેલો છે એ હંમેશા એનોડ હશે અને આ જે આપેલો છે એ હંમેશા કેથોડ, અથવા તો પ્રક્રિયા ઉપરથી પણ તમે દર્શાવી જે ગુમાવે છે એ એનોડ અને જે મેળવે છે એ કેથોડ. રેડી? તો અહીંયા જો કે આ કયો છે, કેથોડ છે. આ જે આપેલું છે એ કયો છે, એનોડ. બંનેની વોલ્ટેજની કિંમત તમે જો કે સમીકરણમાં મૂકશો એટલે તમને ઇ ઝીરો સેલ કેટલો મળશે, 0.78 વોલ્ટ. હવે ડેલ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઇ ઝીરો સેલમાં તમે બધી કિંમત મૂકશો તો તમને કુલ મુક્ત ઉર્જાની કિંમત મળે. જો સરસ મજાનો નાનો અમથો દાખલો આ રીતનો છે, ઘણા બધા દાખલા કે કેલ્ક્યુલેશન અને હજી પ્રકરણ 3માં આવશે ત્યારે આપણે વિગતવાર એની ચર્ચા કરીશું, અને ઘણી બધી દાખલા કે કેલ્ક્યુલેશન પણ આવશે અને ખૂબ જ અગત્યનું અને મોસ્ટ એમપી એવું છે. પછી છે હોલ હેરાવોલ્ટ પદ્ધતિ. કહી શકાય તો આમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન બની શકે એવો છે. આખો પ્રશ્ન 2 માર્ક્સ તરીકે નહીં આવે, પરંતુ તમે જુઓ કે કટકે કટકે કોઈ પણ 3 ભાગમાં આખો પ્રશ્ન વહેંચી શકાય. દાખલા તરીકે આપણે શરૂઆતમાં જે માહિતી આપી છે એ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. પછી એની જે તે એની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે એનોડ અને કેથોડ ઉપર એ પૂછાઈ શકે. એના જે પ્રશ્નો છે હમણાં આપણે નીચે જોઈશું. તો હોલ હેરાવોલ્ટ પદ્ધતિ ધોરણ 10માં તમે આનો વિગતવાર જે અભ્યાસ કરેલો હતો સેમ ટુ સેમ એ જ ટોપિક અહીંયા આપેલો છે. તો આપણે પહેલાં સૌ પ્રથમ તો બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવ્યું હતું, એટલે Al2O3, કે જેને કહેવાય આપણે બેયર પદ્ધતિ. એટલે શરૂઆતના ટોપિકમાં નિક્ષાલન પદ્ધતિમાં આપણે જોયું હતું. તો હવે એલ્યુમિના છે એમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવું છે. તો એલ્યુમિના છે એ વિદ્યુતનું વહન કરતો નથી તથા તેનું ગલન બિંદુ ઘણું ઊંચું છે, અંદાજિત જો કે 2318 કેલ્વિન છે. હવે જો એટલું તમે તાપમાન જનરેટ કરો ને તો એના માટે ઘણો બધો ખર્ચો થાય, અને જેમ એલ્યુમિનિયમ છૂટું પડે એના કરતાં જો કે એ સંબંધિત એનો ખર્ચો વધી જાય એ છૂટું પાડવા માટેનો. તો એના માટે વિકલ્પ વિચારવો પડે કે ભાઈ આ જે તાપમાન આપેલું છે એને નીચે લાવવું પડે. તો માટે તેમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ મેળવતા પહેલાં તેમાં વિદ્યુતનું વહન થઈ શકે તથા વિદ્યુત વિભાજન થઈને કેથોડ પર એલ્યુમિનિયમ ધાતુ મળે તેવી વ્યવસ્થા કરવી પડે. વિદ્યુતનું વહન થવું જોઈએ અને વિદ્યુત વિભાજન થઈને કેથોડ ઉપર એલ્યુમિનિયમ છૂટી પડવી જોઈએ. તો એમાં એલ્યુમિના સાથે ક્રાયોલાઇટ મીન્સ કે Na3Al6 અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2, એટલે CaF2 ફેલ્સફર તરીકે પણ ઓળખાય જેવા પદાર્થો ઉમેરવામાં આવે. જો મોસ્ટ એમ્પી છે ક્રાયોલાઇટ અને CaF2 જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, કે જેથી કરીને જો કે એમાં વિદ્યુતનું વહન સરળતાથી અને એનું ગલન બિંદુ નીચું લાવી શકાય. તો આમ ભૌતિક રાસાયણિક સિદ્ધાંતો અથવા તો ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરીને ડેલ ઝીનું મૂલ્ય ઋણ બને તે પ્રણાલી બનાવવામાં આવે.
કારણ કે ડેલ જી ઋણ મળશે મુક્ત ઉર્જા, તો આપેલો પોટેન્શિયલ સાથે સંકળાયેલા મોલ જથ્થો, એનની કિંમત, ઇલેક્ટ્રોનનો ફેરફારની કિંમત અને એફની કિંમત. તો કોન્સ્ટન્ટ છે કિંમત તમે મૂકો તો ડેલ જીની વેલ્યુ કેટલી આવી જાય ઋણ, તો પ્રણાલી જે છે સ્વયંસ્ફુરિત બને. તો આ મિશ્રણને લોખંડના એક પાત્રમાં કે જેમાં અંદરની બાજુએ ગ્રેફાઇટનું પડ હોય છે કેથોડ તરીકે વર્તે, જો આ રીતનું આ લોખંડનું એક પાત્ર, અંદરનું જે પડ છે એ ગ્રેફાઇટનું હશે કે જે કેથોડ તરીકે વર્તે. આ રીતનું આખું આકૃતિમાં જે એરેન્જમેન્ટ દર્શાવેલું છે એ રીતની આખી રચના હોય. પાત્રની અંદર જુઓ કે પીગલિત ઇલ્યુમિના પ્લસ Na3Al6 ક્રાયોલાઇટ અથવા તો ફેલ્સફાર, કાર્બનનું સ્તર ધરાવતો ગ્રેફાઇટ જે કેથોડ તરીકે એલ્યુમિનિયમ અહીંયા બહાર નીકળશે. તો આ તાંબાના ક્લેમ સાથે જો કે કાર્બનના એનોડ પણ જોડેલા છે કે જે એનોડ તરીકે હશે. તો આ રીતની અને આ વિદ્યુત વિભાજન, વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ લાગુ પાડેલા છે. તો આ રીતની આખી રચના ગોઠવીને એલ્યુમિનાનું સરળતાથી વિદ્યુત વિભાજન કરી શકાય. તો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્બનના એનોડ વપરાય અને વિદ્યુત વિભાજ્ય તરીકે પીગલિત Al2O3 અને Na3Al6નું દ્રાવણ લેવામાં આવશે. આ માટે તાપમાન 1273 કેલ્વિન. જો Na3Al6 ઉમેર્યું એટલે તાપમાન કેટલું થઈ ગયો, અહીંયા જોઈ શકો 2318 કેલ્વિન હતું એ ઘટીને 1273, અડધું તાપમાન થઈ ગયું. તો ઊંચું રાખવું પડે છે તાપમાન, જોયો કે 1273 કેટલું કેલ્વિન જેટલું ઊંચું રાખવું પડે. તો ગ્રેફાઇટના કેથોડ પર રિડક્શન થઈને એલ્યુમિનિયમ ધાતુ મળે છે, તે કોષના ઊંચા તાપમાનને કારણે પીગલિત સ્વરૂપમાં હોવાથી કોષના નીચેના ભાગમાં આવેલા છિદ્ર દ્વારા પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે. તે ઠરતા ઘન સ્વરૂપે એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે અને આ પદ્ધતિમાં ગ્રેફાઇટ માનો કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે. તો આ રીતનું આખું વિદ્યુત વિભાજન પદ્ધતિ લાગુ પડશે. તો લોખંડનું પાત્ર સાથે જોડેલો કાર્બન ગ્રેફાઇટ કાર્બન સ્તર ધરાવતું આ જે પાત્ર છે એ કેથોડ તરીકે, અને કોપરના ક્લેમ સાથે જોડાયેલા કાર્બનના સળિયા જે એનોડ તરીકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે Al2O3 અને Na3Al6, અને વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ લાગુ પડશે એટલે તાપમાન ઊંચું, તાપમાન 1273 સમથિંગ જુઓ કે તાપમાન જનરેટ થાય અને એલ્યુમિનિયમ પીગલિત સ્વરૂપે અહીંથી જુઓ કે બહાર તમે કાઢી શકશો. રેડી? તો આ રીતે જુઓ કે થોડું ઉપર એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે. અને અનુક્રમે પ્રક્રિયા જુઓ કે કાર્બન અને એલ્યુમિના સાથે પ્રક્રિયા થઈને એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. તો આ પદ્ધતિ વૈજ્ઞાનિક હોલ અને હેરાઉલ્ટે સ્વતંત્ર રીતે શોધી હોવાથી હોલ હેરાઉલ્ટ પદ્ધતિ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે. તો એલ્યુમિનિયમના એનોડ પર મુક્ત થતો ઓક્સિજન, જો એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડશે, એનોડ સાથે એનોડ શેના લીધે હતા, તો કે કોપરના ક્લેમ સાથે જોડાયેલો કાર્બન સાથે જ પ્રક્રિયા કરે છે. જે એનોડ કાર્બનનો બનેલો છે, તાપમાન ઊંચું હોવાથી કાર્બન મોનોક્સાઇડ અને CO2 બને છે. તો પ્રક્રિયામાં જો કે કાર્બન મોનોક્સાઇડ અને CO2 પણ છૂટો પડશે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. તો આ રીતે જો કે કેથોડ ઉપર એલ્યુમિનિયમ છૂટી પડશે અને એનોડ ઉપર કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. એટલે તો અનુક્રમે આ રીતે એનોડ અને કેથોડ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થઈને શુદ્ધ એલ્યુમિનિયમ મળશે. તો આમ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન જો કે એનોડ પરનો કાર્બન ખવાઈ જાય, એક અંદાજ મુજબ જુઓ કે ઉત્પન્ન થતા 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ દીઠ 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય છે. આથી કાર્બનના એનોડ અવારનવાર બદલવા પડે. જો આ સંબંધી એક નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે 10 કિલોગ્રામ એલ્યુમિનિયમ દીઠ કેટલા કિલોગ્રામ કાર્બનની જરૂર પડે, જો 1 કિલોગ્રામ દીઠ જો 0.5 કિલોગ્રામની જરૂર પડે તો 10 એ કેટલું, તો કે 5 કિલોગ્રામ જોઈએ. તો આ રીતનો વિકલ્પ બની શકે થિયરી બે છે કે જે બાબત ધ્યાનમાં લેવી. તો આ રીતનો જો 2 માર્ક્સનો પ્રશ્ન બની શકે કે એલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે છે, કારણ આપો.
તો ઉપર આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમે જુઓ કે પિગલિત ઘનનો ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે, જેથી પિગલિત ઘનનું વિદ્યુત વિભાજન કરવા માટે તેને નીચું લાવવું જરૂરી બને, અને આ ગલનબિંદુને નીચું લાવવા માટે કેટલાક પદાર્થ ઉમેરાય જેને અભિવાહક અથવા તો ફ્લક્સ કહે, તો પરિણામે નીચા તાપમાને વિદ્યુત વિભાજન કરી શકે. અને તમે ઉપરની ઘટનામાં આપણે ચર્ચા કરી પ્રમાણે એલ્યુમિના સાથે જુઓ કે વિદ્યુત વિભાજ્ય ફ્લક્સ તરીકે ક્રાયોલાઇટ અથવા તો ફેલ્સફાર કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી કરીને ગલનબિંદુ નીચું આવશે અને વિદ્યુત વિભાજન સરળતાથી શક્ય બનશે અને આપણને એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે. રેડી? તો આ રીતે 2 માર્ક્સનો સરસ મજાનો પ્રશ્ન બની શકે. બીજું આ રીતનો બને કે ભાઈ એલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં કાર્બનના એનોડ બદલવા પડે છે, કારણ આપો. તો એ પણ એ પ્રશ્નમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે એલ્યુમિનિયમના એનોડ પર મુક્ત થતો ઓક્સિજન એનોડ સાથે જ પ્રક્રિયા કરે છે, જે એનોડ કાર્બનનો બનેલો છે. તો તાપમાન ઊંચું હોવાથી CO અને CO2 બનશે, તો કેથોડ એનોડ અને ઉપર અનુક્રમે પ્રક્રિયા થશે. કેથોડ ઉપર એલ્યુમિનિયમ ને એનોડ ઉપર જોયો કે કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ જે છે, અનુક્રમે આ રીતે પ્રક્રિયા થઈને છૂટો પડશે. અને આમ એનોડ પરનો કાર્બન જોયો કે ખવાઈ જાય, અને એક અંદાજ મુજબ 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ દીઠ 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય, જેથી કાર્બનના એનોડ અવારનવાર બદલવા પડે. તો આ રીતે સરસ મજાનો 2 માર્ક્સનો પ્રશ્ન આ પણ બની શકે. પછી એક પ્રશ્ન આ રીતે બનશે કે વોલેરાઉટ પદ્ધતિમાં વપરાતા ક્રાયોલાઇટ અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ અંગે ભૌતિક રાસાયણિક સિદ્ધાંતો ચર્ચો. તો આપણે જે ઉપરનો પ્રશ્ન જોયો એ પ્રમાણે છે કે વિદ્યુત વિભાજન જો કે સરળતાથી થાય એ માટે જો કે એમાં ક્રાયોલાઇટ અને ફેલ્સફાર છે કે જે પ્રક્રિયામાં ગલનબિંદુ નીચું લાવવા માટે ઉમેરવામાં આવે છે. ગલનબિંદુ નીચું આવશે તો પ્રક્રિયા સરળતાથી થશે. તો ભૌતિક રાસાયણિક સિદ્ધાંતો અથવા તો ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરીને ડેલજીનું મૂલ્ય કેવું બનાવી શકશો? ઋણ બનશે, અને ઋણ બનશે તો પ્રક્રિયા છે એ આપમેળે અને સરળતાથી થશે. અને એ માટે જો કે લોખંડના એક પાત્રમાં અંદરની બાજુ ગ્રેફાઇટનું પડ હોય તેવું કેથોડ તરીકે લેવામાં રચના લેવામાં આવશે, તો પ્રક્રિયા પ્રણાલી અને પ્રક્રિયા એ પ્રમાણે આખી ગોઠવીને વિદ્યુત વિભાજન સરળતાથી થાય. તો પ્રશ્ન આવો બને બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણની પદ્ધતિ વર્ણવો. તો એ પણ આપણે આગળ ખૂબ જ સારી રીતે 2 મુદ્દાઓનો અભ્યાસ કર્યો, એ સંબંધિત છે કે ભાઈ બોક્સાઇડમાંથી એલ્યુમિના Al2O3 મેળવી તેનું ક્રાયોલાઇટ વડે વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ ધાતુ મળે છે. બોક્સાઇડમાંથી એલ્યુમિના બેર પદ્ધતિથી અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ વોલેરાઉડ પદ્ધતિથી મળતી હોય છે. તો 2 તબક્કાઓ એની સાથે સંકળાયેલા છે. પહેલો તબક્કો ભાઈ પેલી કાચી ધાતુ જે આપેલી છે બોક્સાઇડ, એમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવું, મીન્સ કે બેર પદ્ધતિ, અને મળેલ એલ્યુમિનાનું રિડક્શન કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવવી, મીન્સ કે હોલ એરાઉડ પદ્ધતિ. તો બંને પદ્ધતિઓ થકી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ છૂટી પાડી શકશું. હવે ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓના શુદ્ધિકરણમાં તેમના સંકીર્ણ સંયોજનોના દ્રાવણમાં વપરાય છે, કારણ આપો. જો આ પ્રશ્ન બેઠો આપણે આગળ શરૂઆતના મુદ્દામાં નિક્ષાલન પદ્ધતિમાં ભણી ગયેલા છે, એનો એ જ ટોપિક પાછો અહીંયા આપેલો છે કે ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો અતિશય નીચા હોવાથી તેમનું શુદ્ધિકરણ ખૂબ જ મુશ્કેલ છે. પરિણામે ગોલ્ડ અને સિલ્વર મેળવવા માટે NaCN વડે નિક્ષાલન કરી તેમના સાયનાઇડ સંકીર્ણ આયન અનુક્રમે AuCN2- અને AgCN2- બનાવે છે, જેનું ઝીંક ધાતુ વડે રિડક્શન કરીને ગોલ્ડ સિલ્વર ધાતુ મળે. ત્યાં NaCN છે એ ઔષાધક તરીકે અનુક્રમે આપણે જોયું હતું કે NaCN અને KCN ગોલ્ડ અને સિલ્વર માટે અલગ અલગ નિક્ષાલન ઔષાધકોનો ઉપયોગ કરીને આપણે ગોલ્ડ અને સિલ્વર ધાતુ નિક્ષાલન પદ્ધતિ દ્વારા છૂટી પાડી શકે. એમાં ઝીંક ધાતુ છે એ રિડક્શન તરીકે વર્તશે. દાખલા તરીકે આ રીતની 2 પ્રક્રિયાઓ બનશે કે ગોલ્ડનું જુઓ તો NaCN વડે રાસાયણિક પ્રક્રિયા થશે, ઓક્સિજનની હવાની હાજરીમાં પ્રક્રિયા થશે, અને એમાં AuCN2- જો સંકીર્ણ આયન બનશે. એ સંકીર્ણ આયન જે મળ્યું
એની જો રિડક્શન પ્રક્રિયા ઝીંક ધાતુની હાજરીમાં થશે એટલે ગોલ્ડનું સ્થાન ઝીંક લેશે અને ગોલ્ડ અનુક્રમે આ રીતે આખી છૂટી પડશે. એટલે એ જ રીતે એઝી સાથેની પ્રક્રિયા તો એ સેમ પ્રક્રિયા, તો કે હવા અને કેસીએનની હાજરીમાં જો કે પ્રક્રિયા થશે તો એ જ રીતે એઝી CN2- સંકીર્ણ સંયોજન છૂટું પડશે અને એની ઝીંક ધાતુ સાથે રિડક્શન પ્રક્રિયા થશે એટલે રિડક્શન કરીને એમાંથી એઝી છૂટું પાડી શકાય. તો આ પ્રક્રિયામાં ઝીંક છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. તો આ મુદ્દો જે છે આપણે નિક્ષાલનમાં પણ ભણી ગયેલા છીએ અને બીજી વાર પણ આમાં ઉલ્લેખ થયેલો છે. તો અહીંથી જે આપણે શરૂઆત કરી એમાં ઘણા બધા અગત્યના વિધેયો, 2 માર્ક્સના પ્રશ્નો અને IMP એવા વિકલ્પો પૂછાય એવી શક્યતા ઘણી બધી રહેલી છે. તો વ્યવસ્થિત એનું રિવિઝન અને વારંવાર રિપીટ કરો અને એનો અભ્યાસ કરવો. વોલેરા ઉલ્ટ પદ્ધતિ આપેલી છે એલ્યુમિનિયમ મેળવવા માટેની, એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયાઓ, કોપર ધાતુ મેળવવાની પ્રક્ષાલન પદ્ધતિ કે જે આપણે પછીના ટોપિકમાં આના પછીના લેક્ચરમાં આવશે, ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિ આપણે જોઈ અને નિક્ષાલન પદ્ધતિ ગોલ્ડ અને સિલ્વર માટેની.